नमस्कार दिलोक सत्ता शो में आपनो स्वागत छे। भारत चीन सरहद विवाद वधु जटिल बनतो जई रह्यो छे। नौ राउंड नी वाटाघाटो बाद पण जाने आ मुद्दो उकेलायो होय तेम देखाई ज नथी रह्यो। गलवान खीणनी हिंसा बाद भारत सतत चीन साथेनी वातचीतमां सुधारो लावानो प्रयास करी रह्युं छे, परंतु ते भारत सामे एक अलग कावतरू घड़वानी योजना बनावी रह्युं छे। जी हाँ, गलवान हिंसा बाद तनाव ने दूर करवा भारत अने चीन वच्चे लश्करी वाटाघाटोना नव राउंड थया छे, परंतु पीएलए एटले के पीपल्स लिबरेशन आर्मीना 3488 किलोमीटर वास्तविक नियंत्रण लाइन परथी पोताना हथियारो सहित परत फरवाना कोई संकेत नथी देखाई रह्या। ઉપરથી રિપોર્ટ અનુસાર પીપલ્સ લિબરેશન આર્મી તિબેટમાં મિસાઇલ એકમો અને સ્વચાલિત હોવિટ્ઝ ટોપ સાથે તૈયારી કરી રહ્યું છે। સમગ્ર મામલે ડિટેલમાં વાત કરતા પહેલા, જો તમે અમારો આ વિડીયો YouTube પર જોઈ રહ્યા હોવ તો અમારી ચેનલ દિલોક સત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો તેને લાઇક, ફોલો અને શેર જરૂર કરો। અહેવાલો મુજબ નેશનલ સિક્યોરિટી પ્લાનરનું કહેવું છે કે પીએલએ ત્રણેય ક્ષેત્રોમાં પેંગોંગ સોના ફિંગર એરિયામાં નવા બાંધકામો સાથે સૈનિકો અને ભારે ઉપકરણોની તૈનાતની નવી રચના કરી રહી છે। સંરક્ષણ મંત્રાલયને પુરાવા મળ્યા છે કે પૂર્વ લદ્દાખના ચુમારમાં એલએસીથી માત્ર 82 કિલોમીટર દૂર આવેલ શિંકાને પીએલએ કેમ્પની આસપાસ 35 ભારે લશ્કરી વાહનો, 4 155 મિલીમીટર પીએલઝેડ તેમજ 83 સ્વચલ સંચાલિત હોવિટ્ઝર્સની નવી જમાવટ હોવાના સંકેત મળ્યા છે। તમને જણાવી દઈએ કે ગત મહિને જ એલએસીથી 90 કિલોમીટર દૂર રૂડોક સર્વેલન્સ સુવિધા નજીક સૈનિકો અને ડિવિઝન ક્વાર્ટર્સ માટેના 4 નવા મોટા શેડ, વાહનોની ભારે તૈનાતી અને નવા બાંધકામની કામગીરી જોવા મળી રહી છે। રૂડોક અને શિંકને બંને કબજે કરેલ અક્સાઈ ચીન ક્ષેત્રમાં છે। ત્યારે ચીનની આવી હરકતો જોઈને ચીન સાથેની ઉત્તરીય સરહદો પર ભારત તેની સર્વેલન્સ ક્ષમતા વધારવા જઈ રહ્યું છે। જી હા, તે પીએલએની પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે મોટી સંખ્યામાં ડ્રોન, સેન્સર, સૈન્ય સર્વે અને લડાઈના ઇલેક્ટ્રોનિક ઉપકરણો તૈનાત કરશે અને ઘૂસણખોરી શોધવાના પગલાઓને પણ વધુ મજબૂત બનાવશે। તમને જણાવી દઈએ કે ગત વર્ષે 15 જૂનના રોજ પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં પીએલએના જવાનોએ ભારતીય સૈનિકો પર છળકપટથી હુમલો કર્યો હતો। આ હુમલામાં 20 જેટલા ભારતીય સૈનિકો શહીદ થયા હતા, જ્યારે ચીનના 40 જેટલા સૈનિકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા। જોકે ચીને આ મામલે સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી। આ હિંસક અથડામણ બાદ ભારતે એલએસી પર ચીન પ્રત્યેના તેના વલણમાં મોટો ફેરફાર કર્યો અને અનેક વ્યૂહાત્મક શિખરો પર કબજો કરી લીધો। બીજેને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।